नमस्कार मित्रों, हवे आपणे धोरण 8 अंदर आगळ अभ्यास करीए विषय गणित। अगाउ मित्रों स्वाध्याय 9.2 नो अभ्यास पूर्ण कर्यो। हवे मित्रों आपणे प्रयत्न करो 9.3 नो अभ्यास करता पहेला प्रयत्न करो नो मित्रों अभ्यास करीशुं। जे मित्रों तमारा पाठ्यपुस्तकमां पाना नंबर 144 पर मित्रों तमने आपेल छे। एक्जाम्पल नंबर 1 जोईए मित्रों। प्रयत्न करो नी अंदर मित्रों गुणाकार शोधो। 2x કૌંસમાં 3x + 5xy કૌંસ પૂરો। તો મિત્રો અગાઉ પણ આપણે અભ્યાસ કરી ચૂક્યા, જો કૌંસની બહાર કોઈ જ્ઞાત કે અજ્ઞાત સંખ્યા આપેલી હોય, એમની વચ્ચે કોઈ ચિહ્ન ના હોય મિત્રો તો ગુણાકારનો શબ્દ, અને એ જ્ઞાત કે અજ્ઞાત સંખ્યાને કૌંસના અંદર આપેલા બધા જ સભ્યો સાથે ગુણવામાં આવે છે। તો કેવી રીતે મિત્રો? તો 2x ને મિત્રો 3x વડે ગુણીશું અને 2x ને મિત્રો 5xy વડે આપણે ગુણીશું। તો આપણે લખીએ કૌંસમાં 2x ગુણ્યા કૌંસનું પહેલું પદ 3x, કઈ નિશાને મિત્રો વચ્ચે સરવાળાની, ફરી મિત્રો 2x કેટલા વડે ગુણીશું મિત્રો 5xy વડે કૌંસ પૂરો। હવે મિત્રો આ બંને સંખ્યાનો ગુણાકાર કરીએ, તો પહેલા સહગુણકનો ગુણાકાર, તો 2 તરી 6, x ગુણ્યા x કેટલા થાય મિત્રો? તો x ગુણ્યા x આધાર સરખા હોય તો ઘાતાંકોનો સરવાળો, તો 1 ને 1 કેટલી ઘાત થાય મિત્રો 2 થાય, કઈ નિશાની સરવાળાની। હવે મિત્રો 2x ગુણ્યા 5xy માં ચલનો ગુણાકાર કરીએ, સોરી પહેલા સહગુણકનો કરીશું, તો 2 ગુણ્યા 5 કેટલા થાય મિત્રો 10, x ગુણ્યા x એટલે x નો વર્ગ અને y ના y। તો આવી રીતે મિત્રો તમે ગુણાકાર કરી શકો। હવે મિત્રો એક્ઝામ્પલ નંબર 2 જોઈએ, જેની રકમ મિત્રો આ પ્રમાણે છે, a સ્ક્વેર કૌંસમાં 2ab - 5c। તો મિત્રો a ના વર્ગને મિત્રો 2ab વડે ગુણીશું અને a ના વર્ગને મિત્રો - 5c વડે મિત્રો આપણે ગુણીશું। કેવી રીતે? તો પહેલા a વર્ગ ગુણ્યા 2ab, કઈ નિશાની મિત્રો વચ્ચે આપેલી છે માઇનસ ની, ફરી મિત્રો a નો સ્ક્વેર ગુણ્યા 5c। તો મિત્રો અહીંયા a નો વર્ગ એટલે સહગુણક 1, 1 ગુણ્યા 2 તો 2 એકા 2, a નો વર્ગ ગુણ્યા 1 તો શું જવાબ મળશે મિત્રો 2 ઘાત અને આની 1 ઘાત, તો a ની કેટલી ઘાત 3 ઘાત, a નો વર્ગ ગુણ્યા b એટલે મિત્રો હા હવે બી મિત્રો એટલા રહે બી ના બી, ફરીથી મિત્રો સહગુણક મિત્રો 2 છે, અહીંયા સહગુણક 1 તો 2 ગુણ્યા 1 એટલે 2, એનો વર્ગ ગુણ્યા 1 એટલે એની 3 ઘાત અને બી ના બી, કઈ નિશાની મિત્રો માઇનસ, અહીંયા મિત્રો સહગુણક 1 પણ આપેલ નથી એટલે 1, 1 ગુણ્યા 5 એટલે 5, એનો વર્ગ અને સી। તો આવી રીતે મિત્રો તમે ગુણાકાર કરી શકો। હવે મિત્રો જો એ પ્રયત્ન કરો, પાના નંબર પાઠ્યપુસ્તકમાં 145 પર તમને આપેલ છે, ગુણાકાર શોધો। તો અહીં મિત્રો ત્રિપદીનો એકપદી સાથે ગુણાકાર છે, જે મિત્રો તમે જોઈ શકો છો। અગાઉ મિત્રો આપણે શું કર્યું, દ્વિપદીનો એકપદી સાથે ગુણાકાર કર્યો, તો અહીંયા મિત્રો કૌંસની બહાર 3p, તો 3p ને મિત્રો 4p નો સ્ક્વેર વડે ગુણીશું, 3p ને 5p વડે ગુણીશું અને 3p ને મિત્રો 7 વડે ગુણીશું, જેથી મિત્રો આપણા દાખલાનો જવાબ મળી જશે। તો અહીંયા મિત્રો સૌપ્રથમ 4p નો વર્ગ ગુણ્યા 3p, ફરી મિત્રો કઈ નિશાની વચ્ચે સરવાળા, 3p ગુણ્યા 5p કૌંસ પૂરો, કઈ નિશાની મિત્રો સરવાળા, તો 3p ગુણ્યા 7। હવે મિત્રો આપણે કૌંસનું સાદુરૂપ આપી દઈએ, તો 4p નો સ્ક્વેર ગુણ્યા 3p, તો 4p ના સ્ક્વેર માં સહગુણક કયો 4, 3p માં સહગુણક 3, તો 4 ગુણ્યા 3 કેટલા થાય મિત્રો 4 તરી 12, p નો સ્ક્વેર ગુણ્યા p, તો મિત્રો શું જવાબ આવશે, તો p ની 2 ઘાત ગુણ્યા p ની 1 ઘાત, તો p ની કેટલી થશે મિત્રો 3 ઘાત, કઈ નિશાની સરવાળા। ફરી મિત્રો 3p ગુણ્યા 5p, સહગુણક 3p માં 3 અને 5p માં સહગુણક 5, 3 ગુણ્યા 5, 3 5 કેટલા થાય મિત્રો 15,
पी गुणिया पी तो पी नो वर्ग, कई निशानी सरवाळा। फरी मित्रों त्रण पी गुणिया सात तो त्रण पी मां सहगुणक त्रण अने सात मां सहगुणक सात, त्रण गुणिया सात केटला थाय मित्रों, त्रण सीधा एकवीस अने पी ना पी। तो आवी रीते मित्रों तमे एक पदी नो द्विपदी साथे गुणाकार अने त्रिपदी नो एकपदी साथे गुणाकार करी शको छो।